ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેરા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચૂકી છે જે વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે તાજેતરની જુનિયર ક્લાકની પરીક્ષામાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોડાયા છે સપના તૂટ્યા છે કોઈ ચર ચમર સંબંધીને છોડવામાં નહીં આવે તો માત્ર મોટી મોટી વાતો કરતી ભાજપ મુખ્ય સૂત્રધાર ચમરબંધીને પકડવામાં નિષ્ફળ નીવડી છે જુનિયર ક્લાકની પરીક્ષાના પેપર માટે વિવિધ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનો વેપાર બહાર આવ્યો છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા નવ લાખના પેપર વેચાયાનું બહાર આવ્યું છે તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવા તસદી લેવાઈ નથી કે કોઈ બાહેનધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે પંચાયત સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારો માટે જ કામ કરતું હોય તેવું લાગે છે પેપર ફૂટિયાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગરમાને છોડી દેવામાં આવે છે સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઊભી થાય છે સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન ક્યારેય થયો નથી ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટના બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકારીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાને લીધે વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ બે હજાર ચૌદમાં રેવન્યુ તલાટી વર્ષ બે હજાર પંદરમાં ચીફ ઓફિસર પંચાયતી તલાટી વર્ષ બે હજાર અઢારમાં પોલીસ રક્ષક દળ વર્ષ બે હજાર અઢારમાં શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી હેડ ક્લાર્કના પેપર ફૂટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે આજ રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસના અને તાલુકા શહેર કોંગ્રેસના તમામ અગ્રણીઓને સાથે રાખીને આ ગુજરાત સરકાર ભાજપની ગુજરાત સરકારના નફટ વલણના કારણે આજે ગુજરાતના જે યુવાનો છે એનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન હોય અને ભાજપના રાજમાં આજે યુવાનોનું ભવિષ્ય સરકારી નોકરી મેળવવા માટે એક નહીં બે નહીં પણ બાવીસથી ત્રેવીસ પેપરો ફૂટતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સરકારની મેલી મુરાદ છે એ દેખાય છે સરકાર ભાજપ સરકાર પોતાના મળતિયાઓને ગોઠવવા માટે અને કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ છે એ શરૂ રાખવા માટે ક્યાંક ને ક્યાંક પેપર ફોડે છે અને સરકારમાં પોતાના મળતિયાને ગોઠવવા માટે અને યુવાન ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર કરે છે આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડીકે રૈયાણી સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ કોંગ્રેસના આગેવાનો મળીને અમરેલી જિલ્લા અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં અમારી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગ છે કે આ જે પેપર જે તત્વોએ ફોડ્યા છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ પેપર ફૂટવાના જે કેસો છે એની માટેની સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવે અને એક વર્ષની અંદર એ ટ્રાયલ પૂરી કરીને આવા જે તત્વો છે એને સજા આપવામાં આવે અને પેપર ફૂટવાથી ગુજરાતના જે યુવાનોનું ભવિષ્ય છે એ ધૂંધળું બની ગયું છે ત્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ગરીબ ગામડા અને ખેડૂતના દીકરાઓને જે કાંઈ પરીક્ષાની તૈયારી માટે જે ખર્ચો થતો હોય એ ખર્ચો છે ગુજરાત સરકાર છે તત્કાલ ચૂકવે અને આવી પરીક્ષાઓ ગુજરાત સરકારની અંદર હવે પછી જો લેવામાં આવે તો તટસ્થ રીતે લેવામાં આવે અને એની ક્યાંય પેપર ફૂટવાની ક્યાંય ઘટના ફરીવાર ઘટિત ન થાય એવી પણ અમારી માગણી અને લાગણી છે આજે ગુજરાતની અંદર માત્ર ને માત્ર સાડા નવ લાખ યુવાનો છે એ રેવન્યુ ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા અગિયારસો ને એક્યાસીની જગ્યા સામે સાડા નવ પરીક્ષાર્થીઓ હતા પણ પેપર ફૂટવાના કારણે એમની મહેનત છે એ એળે ગઈ છે તો ફરીવાર ગુજરાત સરકાર છે એ સીટની રચના કરે કડકમાં કડક પગલાં ભરે આવા વિદ્યાર્થીઓ જે પરીક્ષાની તૈયારી કરે છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાની ટુ જે ક્લાસની ફી થતી હોય આવવા જવાનું ટ્રાન્સપોર્ટિંગ થતું હોય એ ગુજરાત સરકાર તત્કાલ ચૂકવે અને ભવિષ્યમાં જ્યારે આવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે ત્યારે આવા વિદ્યાર્થીઓને નિઃશુલ્કપણે એમના ફોર્મ છે એ સ્વીકારવામાં આવે અને કોલ લેટરના આધારે રેલવે અને બસની અંદર ટ્રાન્સપોર્ટિંગ છે એ નિઃશુલ્ક કરવામાં આવે અને જ્યાં સુધી નવી પરીક્ષા ન યોજાય ત્યાં સુધી ગુજરાતના બેરોજગાર યુવાનોને પાંચ હજાર રૂપિયા મહિને ભથ્થું છે એ બેરોજગારી ભથ્થું જીડીસી ન્યૂઝ સાથે મોલિક દોશી અમરેલી